નમસ્તે વિદ્યાર્થી મિત્રો કરંટ અફેર બાય પટેલની ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું આઠ જાન્યુઆરી બે હજાર મહત્વના પ્રશ્નો જે આપણે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે બીજી મહત્વની વાત જે જુનિયર આસિસ્ટન્ટની ભરતી પડી છે એમાં આશા રાખું કે બધા જ વિદ્યાર્થી મિત્રો જેટલા ક્વોલિફાઈડ છે એ બધા જ વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભરી દીધું હશે મિત્રો ખાસ ધ્યાન રાખજો એ ફોર્મ ભરવામાં ભૂલ થાય નહીં કારણ નાની નાની બાબત ઘણી વખત મોટું સ્વરૂપ ધારણ કરી લે છે એટલા માટે આજનો પ્રથમ પ્રશ્ન છે છે કે ઓસ્ટ્રેલિયાની રાજધાની કઈ ઓસ્ટ્રેલિયા અત્યારે ચર્ચાના ચગોડ એટલા જ માટે છે કે સૌથી વધુ પ્રાણીઓ અવસાન પામી રહ્યા છે અને ઓસ્ટ્રેલિયાની રાજધાની મિત્રો સિડની નહીં પરંતુ ખાસ યાદ રાખજો કેનબેરા આવશે અને ઓસ્ટ્રેલિયામાં આગ લાગવાનું મુખ્ય કારણ એ છે ગરમી અને પવનના કારણે હીટ વેવના કારણે ત્યાં આગ લાગી છે અને આગ લાગી છે તો બ્રાઝિલના જે જંગલો હતા એમાં તો શું વિષય વસ્તુ જોવા મળે છે કે ચોવીસ ટકા ઓક્સિજન પૂરો પાડતા હતા પરંતુ આ દાવાનળ જે જોવા મળે છે એમાં કોઈ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સૌથી વધુ ફોકસ સેના ઉપર કરી રહ્યા છે કોલસા માઇનિંગ પર કરી રહ્યા છે એટલે ત્યાં પબ્લિકનો આક્રોશ પણ ફાટી નીકળ્યો છે અને ઓસ્ટ્રેલિયાના મિત્રો વડાપ્રધાનનું નામ ખાસ યાદ રાખજો કે સ્કોટ મોરિસન છે શું છે સ્કોટ મોરિસન છે ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરા છે અને ઓસ્ટ્રેલિયા આખા વિશ્વમાં જાણીતો હોય તો સેના માટે જાણીતો છે યુરેનિયમ માટે જાણીતો છે સેના માટે યુરેનિયમ માટે જાણીતો છે નેક્સ્ટ પ્રશ્નો છે બુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મના ડાયરેક્ટર કોણ છે પહેલાં તો આપણને પ્રશ્ન એ થાય કે ભૂજ પ્રાઇડ ઓફ ઇન્ડિયા એટલે કહીએ શેની વાત કરવામાં આવશે તો આપ જાણો છો કે ગુજરાતનું સૌથી ક્ષેત્રફળની દ્રષ્ટિએ મોટું વન ક્યાં આવેલું છે કચ્છ જિલ્લામાં આવેલું છે તો ઓગણીસો ઈકોતેરમાં જે કચ્છ જિલ્લાની બહેનોએ ઓગણીસસો ઈકોતેરના ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે જે મદદ કરી હતી અને રનવે એરવેઝ બનાવ્યો તો એના માનમાં હવે ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મ આવી રહી છે એના અભિનય નેતા વાત કરું તો કોણ છે અજય દેવગણ છે અને મહત્વની બાબત એ સાબિત થશે કે અને પછી કોઈ પર આધારિત કારણ કે કે આપ જાણો છો તત્વમસી હા કે ના તો કોઈ સત્ય ઘટના આધારિત ફિલ્મ બનવા જઈ રહી હોય તો ટૂંકમાં આનાથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સૌથી વધુ પ્રોત્સાહન મળશે શું થશે સૌથી વધુ પ્રોત્સાહન મળશે એટલે ખાસ યાદ રાખજો ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મના ડાયરેક્ટર કોણ છે અભિદેક અભિષેક દુધૈયા છે અને મુખ્ય એક્ટર કોણ આવશે અજય દેવગણ આવશે ઓકે નેક્સ્ટ સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર પોર્ટલ કયા વિભાગ દ્વારા કયા વિભાગ હેઠળ શરૂ કરવામાં આવ્યું છે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજીસ્ટર તો મિત્રો આ રજિસ્ટર એટલા જ માટે આ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે તો ભારત સરકારે ચોરાયેલા મોબાઈલ ફોનને ટ્રેસ કરવા માટે દૂરસંચાર વિભાગ દ્વારા આ લોન્ચ કરવામાં આવ્યો છે બીજો કોઈ પણ મોબાઈલ કઈ કંપનીનું છે કે શું છે બધી માહિતી જોઈતી હોય તો તમને મને શેના આધારે મળી રહેશે તો આઈએમઇ આઈ નંબરના આધારે તો આઈએમઇ આઈ નંબરનું પૂરું નામ શું થશે ખાસ નોટડાઉન કરી લેજો ઇન્ટરનેશનલ મોબાઈલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી શું નામ છે ઇન્ટરનેશનલ મોબાઈલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી આઈ એમ ઈ આઈનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ મોબાઈલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી અને ઇન્ટરનેશનલ મોબાઈલ આઈડે મોબાઈલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટીનો ઉપયોગ કરનાર વિશ્વનો સૌ પ્રથમ દેશ મિત્રો વાત કરું તો કયો છે ઓસ્ટ્રેલિયા છે કયો છે ઓસ્ટ્રેલિયા છે નેક્સ્ટ પ્રશ્ન ગુજરાતની પ્રથમ સ્માર્ટ સ્કૂલ કઈ છે

ગુગલ સ્કૂલે એ આવશે ચાંદલોડિયા અમદાવાદ જિલ્લામાં જ આવેલી છે ક્યાં ચાંદલોડિયા અમદાવાદ જિલ્લામાં આવેલી છે તાજેતરમાં વિશ્વ પુસ્તક મેળો ક્યાં યોજાયો શું તાજેતરમાં વિશ્વ પુસ્તક મેળો ક્યાં યોજાયો તો નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા ઓગણીસો સત્તાવન થી આ આયોજન કરવામાં આવે છે કોના દ્વારા નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા ઓગણીસો સત્તાવનથી આયોજન કરવામાં આવે છે અને મિત્રો ખૂબ જ મહત્વનો પ્રશ્ન કે આના આયોજનમાં કયા વિભાગનો સહયોગ વધુ હતો તો કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય કયું કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય આવશે અને નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા ઓગણીસો સત્તાવનથી આનું આયોજન કરવામાં આવે છે અને તાજેતરમાં બે હજાર વીસ નો પુસ્તક મેળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું કરવામાં આવ્યું ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ તાજેતરમાં નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ લોન્ચિંગ બેંગ્લોર કર્યું છે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ ઓગણીસો થી ઉજવવામાં આવે છે અને બે હજાર ઓગણીસમાં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાને સૂત્ર આપ્યું હતું જય વિજ્ઞાન અને જય અનુસંધાન એ આધારિત આ વખતની થીમ રાખવામાં આવી છે વિજ્ઞાન અને ટેકનોલોજી ગ્રામીણ વિકાસ મિત્રો બીજી મહત્વની બાબત એ છે કે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું જે સંમેલન યોજાયું હતું એમાં છ નોબેલ પારિતોષિક વિજેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એ જ અંતર્ગત ભારત સરકાર નો no, DRDO દ્વારા ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા યુથ સાયન્ટિસ્ટ લેબોરેટરી શરૂ કરવામાં આવી છે કઈ યુથ સાયન્ટિસ્ટ લેબોરેટરી શરૂ કરવામાં આવી છે અને યુથ સાયન્ટિસ્ટ લેબોરેટરી એ ક્યાં ક્યાં આવેલી છે તો બેંગ્લોર મુંબઈ ચેન્નઈ અને કોલકાતા અને હૈદરાબાદમાં આવેલી છે ક્યાં બેંગ્લોર મુંબઈ ચેન્નઈ કોલકાતા અને હૈદરાબાદમાં આ લેબોરેટરી આવેલી છે ડીઆરડીઓ ના અધ્યક્ષ અત્યારે ડોક્ટર સતીશ રેડ્ડી છે કોણ છે ડોક્ટર સતીશ રેડ્ડી છે નેક્સ્ટ લોંગ માર્ચ ફાઈવ ઉપગ્રહ કયા દેશે છોડ્યો તો તાજેતરમાં ચીને છોડ્યો છે કોમ્યુનિકેશન સેટેલાઇટ છે આ સેટેલાઇટનું કુલ વજન છે આઠ કિલોગ્રામ અને કેટલા કિલોમીટર મારણ ક્ષમતા છે પાંત્રીસ છ્યાસી મારણ ક્ષમતા છે અને અત્યાર સુધીનો સૌથી મોટા મોટો કોમ્યુનિકેશન સેટેલાઇટ જોવા જઈએ તો લોંગ માર્ચ ફાઈવ એ ચીન દ્વારા છોડવામાં આવ્યો છે તો શું ભારતે આના પહેલા કોઈ ઉપગ્રહ છોડ્યો તો હા કયો તો બે હજાર અઢારમાં જીસેટ ઇલેવન છોડ્યો તો ફ્રેન્ચ ગોવાના ખાતેથી એરિયન સ્પેસ દ્વારા આ ઉપગ્રહ છોડવામાં આવ્યો હતો કયા

તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણ કરું તો પ્રથમ ક્રમે છેલ્લી મધ્યપ્રદેશનું ઇન્દોર વાત કરું તો કે ભાઈ ગુજરાતના કયા કયા શહેરો છે આપણે તો ભલે આખા દેશનું હોય પણ આપણે ગુજરાતને આપણું ગુજરાત ને ખાસ યાદ રાખવા પડશે આપણા તેત્રીસ જિલ્લાના રેન્કિંગને ક્લિયર તો આમાં રાજકોટ બીજા ક્રમે છે વડોદરા ચોથા ક્રમે છે અમદાવાદ છઠ્ઠા ક્રમે છે અને સુરત કયા ક્રમે જોવા મળે છે તો વીસમાં ક્રમે છે કયા ક્રમે છે વીસમાં ક્રમે છે નેક્સ્ટ એક લાખથી દસ લાખની વસ્તી ધરાવતા શહેરોમાં ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે અને એક લાખથી દસ લાખની વસ્તી ધરાવતા મિત્રો શહેરોમાં પ્રથમ ક્રમે હોય તો કયું છે જમશેદપુર છે કયું ઝારખંડનું જમશેદપુર છે એટલે મહત્વનો પ્રશ્ન અમદાવાદ અને સુરતનો સમાવેશ થાય છે શું છે સુરતનો સમાવેશ થાય છે ક્લિયર અને પ્રથમ ક્રમે મિત્રો કયો આવશે તો ઇન્દોર આવશે કયો ઇન્દોર આવશે નેક્સ્ટ તાજેતરમાં કયા દેશે પોતાનું નામ બદલ્યું છે હવે વિશ્વનો દેશ છે જો ગુજરાતમાં કે ભારતમાં ક્યાંય પડતા નહીં કોમેન્ટ કરીને મને આપ જણાવી શકો છો કારણ એમનું જે બંધારણની દ્રષ્ટિએ મિત્રો નામ હતું ને એ જ ઉલ્લેખ કરવામાં આવ્યું છે અને એમનું નામ તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ક્ષેત્રે બદલવામાં આવ્યું છે એટલે ખાસ યાદ રાખજો આ વિશ્વની વાત છે કે ગુજરાતનું કોઈ કહેવાય કે ભાઈ રોહતાંગ ટનલ કે એવું કંઈ કરવામાં આવ્યું નથી વન એન્ડ ઓનલી એક દેશે તાજેતરમાં જ પોતાના જે બંધારણમાં નામ ચાલે છે ને એનો જ ઉલ્લેખ કર્યો છે અને આપે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે કે એ દેશનું નામ એ દેશનું નામ કયું છે અને શું છે ઓકે તો નેક્સ્ટ મળીએ છીએ નવ જાન્યુઆરીના કરંટ અફેરના પ્રશ્નો સાથે ત્યાં સુધી જોતા રહો કરંટ અફેર બાય ઉર્ષ પટેલની ચેનલ જય હિન્દ જય ભારત